ચાલો બેટા કેમ છો દરેક ફાઇન યસ યસ વેરી ગુડ વેરી ગુડ ચાલો ગઈ કાલે આપણે ખનીજ કાચી ધાતુ અને ગેંગ વિશેની વાત કરી હતી બરાબર છે એમાં આપણે જોયું હતું કે ભાઈ ખનીજ કોને કહેવામાં આવે તો પૃથ્વીના પેટાળમાંથી આપણને જે કાંઈ પદાર્થ મળી આવે છે એ બધા જ પદાર્થ શું છે એ બધા જ પદાર્થ મિનરલ એટલે શું છે ખનિજ ઓકે સેકન્ડ આપણે જોયું ખનિજના આધારે કાચી ધાતુ હવે જે ખનિજ મળે છે એ ખનિજ આપણને જુદી જુદી રીતે પ્રાપ્ત થાય બરાબર છે કોઈ એક ખનિજ છે જેવું કે આપણે ગઈકાલે જોયું તો ખબર છે તમને યાદ હોય તો જોયું હોય તો યાદ હશે બેટા યુ નો દેટ રિમેમ્બર કરો યાદ કરો એને યાદ કરો શું

તેરી વોર તેરી વોર એમ અહીંયા શું શોધવાનું છે આપણે ખનીજની ઓર શોધવાની છે કાચી ધાતુ કાચી ધાતુ મળી જાય પછી એમની અંદર જોયું તું કે એ જે કાંઈ કાચી ધાતુ મળે છે એમની સાથે ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હોય છે ઘણી બધી અશુદ્ધિઓ મિશ્ર થયેલી હોય જેવી કે રેતી માટી વગેરે જે કાંઈ અશુદ્ધિઓ હોય એ મિશ્ર થયેલી હોય એ અશુદ્ધિઓને દૂર કરવી પડે તો એ અશુદ્ધિઓ જ્યારે એમની સાથે મિશ્ર થયેલી હોય ઇમ્પ્યુરિટીઝ ઇન શોર્ટ સેલ સેલ સોઇલ રેતી માટી બરાબર અન્ય ઉપરાંત કોઈ ધાતુઓ હોય તો એ બધી મિશ્ર થયેલી હોય તો એમને આપણે શું કરવું પડે બેટા દૂર કરવી પડે

એફી ટુ ઓ થ્રી સેકન્ડ મેગ્નિટાઈટ એફી થ્રી ઓ ફોર થર્ડ લિમોનાઇટ ટુ એફી ટુ ઓ થ્રી ઇન્ટુ થ્રી એચ ટુ ફોર્થ આયન પાયરાઈટ એફી એચ ટુ ફિફ સિડેરાઈટ એફીસીઓ થ્રી પાંચ પ્રકારની ખનીજ મળી દરેકની ફોર્મ્યુલા યાદ રાખવાની છે હા હેમેટાઇટ તો શું આવે એફી ટુ ઓ થ્રી મેગ્નેટાઇટ એફી થ્રીઓ ફોર લિમોનાઇટ આયન પાયરાઇટ યસ આની ફોર્મ્યુલા પણ યાદ રાખવી એક્ઝામ માટે આયન પાઇરાયન કાર્બોનેટના સીએસીઓ થ્રી હોય તો આપણે એમને શું કહીએ છીએ કેલ્શિયમ કાર્બોનેટ એવી રીતના અહીંયા એફીસીઓ થ્રી છે એટલે શું થશે આયન કાર્બોનેટ તો આ પાંચયની અંદર ઓર કોણ છે ચલો તેરી ઓર ઢૂંઢો તેરી ઓર ફાઇન કરો કાચી ધાતુ કોણ છે પાંચેય ની અંદર યસ તો કોણ મળશે તમને દેખાય છે કોણ મળશે બેટા હેમેટાઇટ કેમ કેટલા પર્સન્ટેજ મળે છે હેમેટાઇટ સિત્તેર ટકા એફી મળે છે શેમાંથી હેમેટાઇટ એફી થ્રી આયન ઓક્સાઇડ ઓકે તો એફી ટુ માંથી આપણને સિત્તેર ટકા એફી મળે એટલે આયન ની મુખ્ય કાચી ધાતુ કોણ બની જાય હેમેટાઇટ તો ખ્યાલ આવ્યો આ રીતના આ કાચી ધાતુ નું પછી સંકેન્દ્રણ કરવામાં આવે પછી એમનું રિડક્શન કરી અને શુદ્ધિકરણ કરવામાં આવે તો એમાંથી આપણને શુદ્ધ ધાતુ છે એ મળી શકે છે નેક્સ્ટ જો પછી એટલે એટલે ધાતુ શું બેટા ધાતુ કર્મવિધિ એને મેટલુરજી તરીકે ઓળખવામાં આવે તો ધાતુ કર્મવિધિ કોને કહેવામાં આવે તો જો આપણે આગળ જોયું એમ શું ખનિજમાંથી કોણ મળે છે કાચી ધાતુ એ કાચી ધાતુની સાથે ઘણી બધી અશુદ્ધિઓ ભળેલી હોય બરાબર છે તો એ અશુદ્ધિઓને દૂર કરી અને શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિ એટલે એને શું કહેવામાં આવે ઇટ્સ વેરી ઇઝી મેટલોજી ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે ટૂંકમાં એવી પ્રોસેસ કે જેની અંદર શું થાય ધાતુ જે કઈ કાચી ધાતુ છે એમાંથી શુદ્ધ ધાતુ મળી શકે અને એ શુદ્ધ ધાતુ મેળવવા માટે જે કઈ નિષ્કર્ષણ કરે અને પદ્ધતિ વાપરવામાં આવે એમને શું કહેવામાં આવે ધાતુ કર્મ વિધિ તરીકે એમને ઓળખવામાં આવે જો ધ પ્રોસેસ ઓફ એક્સ્ટ્રેક્શન એક્સ્ટ્રેકશન એટલે શું નિષ્કર્ષણ બરાબર એવી પદ્ધતિ કે જેમાં શું થાય નિષ્કર્ષણ થાય કોનું જો ઓફ પ્યોર મેટલ શુદ્ધ ધાતુ ફોર્મ ઓર ઓર એટલે કાચી ધાતુ ઓર એટલે શું છે કાચી ધાતુ તો કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેનું જે કાંઈ નિષ્કર્ષણ કરવામાં આવે તો એવી જે પદ્ધતિ છે ઇટ ઇઝ કોલ્ડ મેટલોજી એને શું કહેવામાં આવે ધાતુ કર્મ વિધિ તરીકે એમને ઓળખવામાં આવે સપોઝ જો અહીંયા નીચે આપણે એક્ઝામ્પલ આપ્યું છે આ છે પાર્ટીકલ્સ ઓર છે ઓર ઇન શોર્ટ કાચી ધાતુ છે એક્સ્ટ્રેક્શન પ્રોસેસ નિષ્કર્ષણ પદ્ધતિ વાપરવામાં આવે તો એ નિષ્કર્ષણ પદ્ધતિને લીધે શું થાય આ કાચી ધાતુમાંથી માંથી જો એક તો અહીંયાથી ભાગ પડી જાય એટલે એક શું દૂર થઈ જાય ઇમ્પ્યુરિટીઝ બીજું શું વધે પછી અહીંયા શુદ્ધ ધાતુ છે એ અલગથી આપણને મળી જાય અશુદ્ધિઓ દૂર થઈ જાય તો આ જે આખી પદ્ધતિ છે એને શું કહેવામાં આવે ધાતુ કર્મ વિધિ તરીકે એને ઓળખવામાં આવે એટલે ખ્યાલ આવે છે તમને બેટા કાંઈ સમજ પડે છે સમજ પડતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખો કે સર યસ આ એન્ડસ્ટોન

એમના માટે શું કરવું પડે તો પેલા સ્ટેપની અંદર જો કોન્સન્ટ્રેશન ઓફ ઓર એટલે કાચી ધાતુનું કાચી ધાતુ નું અહીંયા શું કરવામાં આવે બેટા સંકેન્દ્રણ પદ્ધતિમાં કાચી ધાતુનું કોન્સન્ટ્રેશન એટલે સંકેન્દ્રણ કરવાનું બીજું રિડક્શન ઓફ ઓર એટલે કાચી ધાતુ જે કાંઈ મળે એ કાચી ધાતુનું શું કરવાનું છે આપણે રિડક્શન ત્રીજું રિફાઇનિંગ ઓફ ઓર એટલે શું કરવાનું છે એમનું શુદ્ધિકરણ સંકેન્દ્રણ સંકેન્દ્રણ એટલે ભેગી કરવી એકઠી કરવામાં આવે એટલે કાચી ધાતુ ભેગી કરવામાં આવે ભેગી થઈ જાય પછી શું કરવામાં આવે રિડક્શન કરવાનું અને રિડક્શન થઈ જાય પછી શું કરવાનું છે પ્યુરિફિકેશન રિફાઇનિંગ શુદ્ધિકરણ કરવામાં આવે એમ જુદા જુદા ત્રણ સ્ટેપ વાપરવામાં આવે પહેલા સ્ટેપમાં શું થાય કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવાનું એ કાચી ધાતુ ક્યાંથી આવે બેટા ખનીજમાંથી તો ખનીજમાંથી કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવાનું સંકેન્દ્રણ થઈ જાય પછી રિડક્શન કરવાનું અને રિડક્શન થઈ જાય પછી શુદ્ધિકરણ કરવાનું એમ જુદી જુદી ત્રણ પ્રકારની પદ્ધતિ વાપરી અને કાચી ધાતુનું શું કરવામાં આવે છે નિષ્કર્ષણ એક્સ્ટ્રેક્શન ઓફ મેટલ્સ નિષ્કર્ષણ કરવામાં આવે ચાલો એમાં પહેલું જોઈએ છે કોન્સન્ટ્રેશન ઓફ ધ ઓર ત્રણ સ્ટેપ જોયા ને કયા કયા યાદ કરો છો ફરીથી એક તો કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવાનું યસ વેરી ગુડ સેકેન્ડ સંકેન્દ્રણ થઈ જાય પછી શું કરવાનું બોલો છો બેટા

ડ્રેસિંગ એટલે સજાવટ કાચી ધાતુની સજાવટ અથવા તો એને શું કરવાનું છે બેનિફિકેશન બેનિફિકેશન ઓફ ઓર ઓકે એને બેનિફિકેશન પણ કહેવાય ચાલો અહીંયા સંકેદ્રન કરવા માટે શું કરવાનું આપણને ખ્યાલ છે પૃથ્વીમાંથી અર્થલી ઇમ્પ્યુરિટીઝ પૃથ્વીમાંથી જે કાંઈ ઇમ્પ્યુરિટીઝ મળે એને શું કરવી પડે રિમૂવ યુઝ ટુ રિમૂવ અર્થલી ઇમ્પ્યુરિટીઝ એવી કઈ કઈ હોય તો રેતી માટી સોઇલ સિલિકા ઓકે એમના સિવાય અન્ય કોઈ અશુદ્ધિઓ હોય અન્ય કોઈ પદાર્થો ભળેલા હોય કે જેમની ધાતુને જરૂર ન હોય તો એ બધા રિમૂવ કરવામાં આવે બરાબર છે તો એ જે પ્રોસેસ છે ઇન શોર્ટ ગેંગના પાર્ટિકલ્સને રિમૂવ કરવાની પદ્ધતિ એટલે કોન્સન્ટ્રેશન એટલે કાચી ધાતુનું સંકેન્દ્રણ સજાવટ અથવા બેનિફિકેશન ચાલો વ્યાખ્યા જો ધ પ્રોસેસ ઓફ રિમૂવલ ઓફ ગેંગ ગેંગના પાર્ટિકલ્સને કણને રીમૂવ કરવાના ફોમ ધ ઓર સેમાંથી રિમૂવ કરવાના ફોર્મ ધ ઓર એટલે કાચી ધાતુમાંથી ગેંગના કણોને રીમૂવ કરવાની જે કાંઈ પદ્ધતિ છે એમને શું કહેવાય કાચી ધાતુનું સંકેન્દ્રણ અથવા તો ડ્રેસિંગ અથવા શું કહેવામાં આવે ઓર ડ્રેસિંગ એટલે કાચી ધાતુની સજાવટ અથવા બેનિફિકેશન તરીકે એમને ઓળખવામાં આવે બરાબર છે ચાલો આ કાચી ધાતુનું જે કાંઈ સંકેન્દ્રણ થાય એ ફોર મેથડડથી થાય છે કઈ કઈ મેથડ તો જો એક હાઇડ્રોલિક વોશ વોશિંગ ઇટ્સ કોલ્ડ જલીય પ્રક્ષાલન બીજું ફોર્થ ફ્લોટેશન એટલે એને શું કહેવાય ફીણ ઉપલવન પદ્ધતિ દસમા ધોરણમાં ભણી ગયા યસ ઇલેક્ટ્રોમેગ્નેટિક સેપરેશન ચુંબકીય અલગીકરણ અને લીચિંગ એટલે નિક્ષાલન તો આ ચાર પદ્ધતિ વાપરી અને પેલા સ્ટેપમાં શું કરવાનું ભાઈ કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે કઈ કઈ પદ્ધતિ એક જલીય પ્રક્ષાલન બીજું ફીણ ઉપલવન ત્રીજું ચુંબકીય અલગીકરણ અને ચોથું નિક્ષાલન એમ જુદી જુદી ચાર પદ્ધતિથી કાચી ધાતુનું શું થાય છે બેટા સંકેન્દ્રણ છે એ કરવામાં આવે છે તો ખ્યાલ આવ્યો દરેકે સાથે નોટ્સ બનાવવાની નોટ્સમાં પણ લખતા રહેજો આ બધી જ વસ્તુ બેટા